વિષય ગુજરાતી ધોરણ નવ પાઠ બીજો ચોરી અને પ્રાયશ્ચિત આપણે ભાગ ત્રીજામાં જોઈએ છીએ પહેલાંને બીજા ભાગમાં આપણે જોયું હતું કે પહેલાંમાં પ્રસ્તાવના જોઈ અને બીજામાં પાઠનો સારાંશ આપણે ચાલુ કર્યો હતો એમાં ગાંધીજીએ વાત કરેલી હતી કે સગાની સાથે બીડી પીઓની ટેવ બીડી ન પીતા કાકા જે બીડી પીને ઠૂઠા ફેંકી દે એ જોરવાની ટેવ અને એ ઠૂઠા ન મળે ત્યારે નોકરના ડોકડા જોરવાની ટેવ આની વાત કરી આ એમના માટે અસહ્ય થઈ જાય છે અસહ્ય કઈ વાત થાય છે એ પરાધીન હતા પરાધીન એટલે બીજા ઉપર આધાર રાખનાર એ પરાધીનતા એમને ચાલે છે ત્યારે એવું નક્કી કરે છે કે આપણે આપઘાત કરવો આપઘાત કરવા માટે શું કરવાનું ધતુરાના બી લેવાના અને બીને શું કરવાના ખાઈ જવાના અને ખાઈ જવાથી શું થાય મૃત્યુ થાય એ ખાવાની હિંમત ન ચાલી બે ચાર બી ખાય છે અને રામજી મંદિરે જાય છે અને ત્યાં શું થાય છે શાંત થઈ જાય છે અને આપઘાતની ટી આપઘાત કરવાની વાતને ભૂલી જાય છે આગળ ગાંધીજી એવું કહે છે કે આપઘાત કરવાનો વિચાર કરવો શું છે સહેલો છે પણ આપઘાત કરવો સહેલો નથી અને કોઈ આપઘાતની વાત કરે છે ત્યારે ગાંધીજીને એના પર અસર થતી નથી અહીં સુધી આપણે વાત કરેલી હતી આગળ વાત એવી થાય છે કે બીડી પીવાની વાત તદ્દન ભૂલી જ જાય છે પછી ગાંધીજીએ બીડી પીધી નથી ક્યારે કે ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે ત્યારે કોઈ બીડી પીવે છે ને ધુમાડો જ્યારે એમને લાગે છે ત્યારે એ અસહ્ય થઈ પડે છે એ પછી ક્યારેય એમને બીડી પીધેલી નહીં બીડીઓના ઠૂઠા ચોરવા ને તેને અંગે ચાકરના ડોકડા ચોરવા એ દોસ્ત કરતા બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું પેલો દોષ કયો તો બીડીના ઠૂઠા ચોરવાના ઠૂઠા ન મળે તો નોકરના દોકડા ગમચા સાથે બાંધેલા હતા રૂમાલ એ છોડીને એમાંથી સિક્કો કાઢી નાખવાનો અને એનાથી બીડીયો લેવાની બીડીયો સંતાડી સંતાડીને પીવાની આ દોષ તો હજુ નાનો છે એ સિવાય મોટા મોટો દોષ કરેલો છે એ દોષ કયો છે એ ગંભીર ગણું ગંભીર એટલે શું બહુ ભયંકર ગણું છું એ છે એ એમના મોટા ભાઈ હોય છે એમને માંસ ખાવાની ટેવ હોય છે માંસ ખાવામાં ખાવામાં પચીસ રૂપિયાનું શું થાય છે દેણું થઈ જાય છે હવે પચીસ રૂપિયા તો મળે નહીં કારણ કે એ એ સમયમાં વડીલો પૈસા આપતા નહીં ત્યારે એ નક્કી કરે છે કે આ દેવું પૂરું કરવા માટે આપણે શું કરવું તો કે સોનાના ક કડામાંથી એક કકડો કાપી અને સોનીને વેચી દેવાનું એમાંથી જે પૈસા આવે એને શું કરવાનું છે દેવું ભરી દેવાનું તો વાત કરે છે ત્યારે તેમની ઉંમર કેટલા વર્ષની હોય છે બાર તેર વર્ષની કે બાર હશે કે તેર વર્ષની કદાચ એથી ઓછી હોય તોય ના નહીં કે હજુ એ ખબર નથી યાદ નથી એમની ઉંમર કેટલી હતી બીજી ચોરી વેડાઈ ઉંમર પંદરની હશે પહેલી ચોરી કરી ત્યાં બાર તેર વર્ષની બીજી ચોરી કરી ત્યારે ઉંમર કેટલી હતી પંદર વર્ષની આ ચોરી મારા માસાહ ભાઈના સોનાના કડાના કકડાની હતી ભાઈ હતા એના સોનાના કડાના કકડાની હતી મારા ભાઈને હાથે સોનાનું નકર કડું હતું તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું નકર નકર એટલે પ્યોર સોનાનું એવું કડું હતું અને મજબૂત એમાંથી એક કકડો કાપવો એ કાંઈ મુશ્કેલ હતું નહીં કડું કપાયું ફરજ કરજ ફીટ્યું કડું કપાઈ ગયું એમાંથી જે પૈસા આવ્યા કરજ ફીટ્યું ફીટ્યું એટલે કરજ એટલે દેવું ભરી દીધું પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી હવે પછી ચોરી ન કરવાનો મેં નિશ્ચય કર્યો એ કે આ વાત અસહ્ય હતી અસહ્ય એટલે શું સહન ન કરી શકાય તેવી ને પછી નક્કી કરે કે આજ પછી હું ચોરી કરીશ નહીં પિતાજીને પાસે કબૂલ કરી દેવું જોઈએ આ જે કંઈ ચોરી કરી જે કંઈ આ ભૂલો કરી છે એનું શું કરવાનું પિતાજી પાસે કબૂલ કરવાનું હવે પછી ચોરી ચોરી જ નહીં કરવાનું એવો નિર્ણય કરો કે હવે પછી ક્યારેય ચોરી નહીં કરું જીભ તો ન ઉપડે પિતાજીને વાત કરવી છે પણ જીભ ઉપડતી નથી પિતાજી પોતે મને મારશે એવો ભય હતો પિતાજી શું કરે એમનો સ્વભાવ તો ગુસ્સાવાળો તો આપણે આગળ જોઈએ પિતાજી શું કરશે મને મારશે તેમણે કોઈ દિવસ અમને એકેય ભાઈને તાડન કર્યું ન હતું ટાડન એટલે શું થાય ગુસ્સો આજ સુધી એવું બન્યું નહોતું કે બંને ભાઈમાંથી એક પણ ભાઈ સા સામે એમને ગુસ્સો કરેલો ન હતો પિતાજી પોતે મને મારશે કે તાડન કરશે એ ભયથી ત્યાં જ વિચાર અટકી પડે છે અને પોતે દુઃખી થશે કદાચ માથું કૂટશે પોતે દુઃખી થશે માથું કૂટવું એટલે શું કે એવું નક્કી કરશે કે મારા ત્યાં આવા પુત્રો કે કેમ જીનમાં કે આવા બધા ગુના કરેલા એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ આ બધું જોખમ ખેડવાનું છે અને દોષ કબૂલ કરવો જોઈએ તે વિના શુદ્ધિ ન થાય જ્યાં સુધી દોષનું કબૂલાત ન કરો ત્યારે આપણો આત્મા શુદ્ધ થાય નહીં એમ વિચાર આવ્યો એ પછી શું કરે એ ચીઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માગવી એવો ઠરાવ કર્યો જીભ તો ઉપડતી નહોતી તો હું શું કરવું એક ચીઠીમાં જે કંઈ દોષ દોષ એટલે શું થાય ભૂલો એ ભૂલો લખી લેવાની અને પિતાજી સામે કબૂલ કરવાની તે વિના સુધી ન થાય ત્યાં સુધી આ આત્મા શુદ્ધ થશે નહીં આગળ કે મેં ચિઠ્ઠી લખી ને હાથ હાથ આપી ચીઠી લખે છે અને પિતાજીને હાથો હાથ આપે છે ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો અને સજા માંગી ચિઠ્ઠીમાં લખ્યો કે મેં આવા આવા ભૂલ કરી છે અને તમે મને જે સજા કરો એ મને મંજૂર છે પોતે પોતાની ઉપર દુઃખ ન વહરી લે એવી આજીજી વિનંતી કરી તમે દુઃખી ન થતા આ ભૂલ તો તમારા બાળકો કે સંસ્કારમાં કોઈ ખામી ન હોય પિતા છે માતા છે એના સંસ્કારમાં ક્યારેય ખામી ન હોય પણ બાળક રહ્યું એ વાતાવરણમાંથી આ બધું શીખતો હોય બહારના વાતાવરણમાં એટલે આજીજી એટલે વિનંતી કરે છે તમે તમારું ઉપર લેતા નહીં અને ભવિષ્યમાં એવો દોષ ન કરવાનો પ્રતિજ્ઞા લે કે ભવિષ્યમાં આવો કોઈ પણ પ્રકારનો દોષ કરીશ નહીં કોઈ પણ પ્રકારની ભૂલ નહીં કરવું એવી પ્રતિજ્ઞા લે છે મેં ધ્રુતથી હાથે ચીઠી પિતાજીના હાથમાં મૂકી હા ધ્રુજ્ય છે પિતાજી શું કરશે આગળ શું સજા કરશે નિર્ણય કયો લેશે હું એમની પાટની સામે બેઠો તો પાટ એટલે શું સૂવા માટેનો ખાટલો પાટ ઉપર સૂતા હોય છે ત્યાં સામે મૂકે છે આ વેળા તેમને ભંગદરનું દરદ હતું તેથી તેઓ ખાટલા વશ હતા ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા ભંગદરનું દરદ હતું ત્યારે એ ખાટલા વર્ષ હતા એટલે ખાટલા વર્ષ એટલે ખાટલામાંથી ઊભા ન થઈ શકે એવી પરિસ્થિતિ હતી ખાટલું નહોતો વાપરતા પાટ પાટ એટલે લાકડાની આવે આપણે અત્યારે શેટી કેવી છે એ વખતે પાટ કેતા એ પાટ વાપરતા તેમણે ચીઠી વાંચી આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા ચીઠી વાંચ વાંચે છે ને આંખમાંથી મોતી જેવા બિંદુ એટલે કે આંસુ ટપકવા લાગે છે ચીઠી ભીંજાય એ આંસુ ક્યાં પડે છે ચીઠી ઉપરને ચીઠી પલળી જાય છે તેમણે શણવાર આંખ મીચી ચીઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા હતા ને પાછા સૂઈ ગયા પોતે ચીઠી વાંચે છે ચીઠી ફાડી નાખે છે અને વાંચવા માટે જ બેઠા થયા પાછા સુઈ જાય છે હું પણ રડ્યો પિતાજીનું દુઃખ સમજી શક્યો હું પણ રડ્યો અને પિતાજી પણ દુઃખી દુઃખી થયા એ દુઃખ સમજી શક્યો હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાથી આલેખી શકું છું હું ચિતારો ચિતારો એટલે શું ચિત્રકાર હું ચિત્રકાર હોત એ પિતાજી આંસુ સારે છે એ બધું હું અત્યારે ચિત્રમાં સંપૂર્ણ સંપૂર્ણ એટલે આખે આખું આલેખન કરી શકું છું દોરી શકું છું મારી આંખ સામે તરી રહ્યું છે આખે આખું ચિત્ર હજુ પણ મને દેખાઈ રહ્યું છે એ મોતી બિંદુના પ્રેમબાણે મને વિંધ્યો હું શુદ્ધ થયો એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જાણે એ મોતી બિંદુ હતા આંસુના જે કંઈ બિંદુ હતા જે ટીપા હતા એ પ્રેમબાણે એ પ્રેમરૂપી બાણ હતું એની અસર એ વિંધી નાખ્યા એ અસર ખૂબ જ ગાંધી ઉપર થયેલી હું શુદ્ધ થયો એ પ્રેમ તો જાણે અનુભવ્યો હોય તે જ જાણે